હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલ આ વિડીયોની અંદર આપણે જોઈશું લસા અને ગુસ્સા આધારિત પ્રશ્નો આપણી ચેનલ પર લસા અને ગુસ્સાનું એક ફોલ્ડર બનાવેલું છે પ્લે લિસ્ટમાં ત્યાં પણ તમને બે વિડીયો આપેલા છે એ જોયા હશે એવી હું આશા રાખું છું આના અંદર આપણે જોઈશું પ્રિવીયસ યર્સના ક્વેશ્ચન્સ બરાબર જો તમને સામાન્ય લસા ગુસ્સા આવડે છે તો તમે આ પ્રશ્ન સોલ્વ કરવાનો ટ્રાય કરજો છો વિડીયોને પોઝ કરીને પછી આપણું સોલ્યુશન જોયું જોવાનું બરાબર અને આ એકદમ આપણે શોર્ટ ટ્રીકમાં બધાને સોલ્વ કરીશું સૌથી પહેલો પ્રશ્ન છે કે બેતાલીન ને સિત્તેર નો ગુસ્સા તો ગુસ્સા માટે મેં તમને શીખવાડેલું કે કોઈ પણ બે વચ્ચે હવે જે સંખ્યા આવી છે બધી સંખ્યા ભાગી શકે છે તો કે હા જો તમારો હા જવાબ આવે તો સમજી લેવાનું આ તમારો શું ગુસ્સા ગુસ્સા થઈ જશે અહીંયા ચૌદ ખબર ના પડે તો વિડીયોને પાછળ જઈ અને ફરીથી જોઈ લો બરાબર સિત્તેર બેતાલીસ અને ગુસા તો સૌથી ઓછા તફાવત આ બંને વચ્ચે કેટલો ભાગી શકે તો કે ના તો બે ભાગ પાડીએ બે ગુણ્યા ચૌદ મોટા મોટી સંખ્યા ચૌદ છે પેલા ચૌદ વડે જોઈએ તો ચૌદ બધાને ભાગી શકે છે તો કે હા ચૌદ પંચા સિત્તેર ચોતરી બેતાલીસ અને આ સાત વડે ભાગી છે બરાબર એટલે આનો જે ગુસ્સા આવશે ચૌદ બાર પંદર અને એકવીસ નો ગુસ્સા મિનિમમ તફાવતમ ભાગી શકે તો ગુસ્સા એક થઈ જાય બરાબર પણ સાત ભાગી શકે છે સાત પંચા પોત્રીસ સાતસો અઠ્યાવીસ અને સાત નો ત્રેસઠ એટલે ગુસ્સા થઈ જાય સાત હવે જે બારસો છાસઠ ચૌદસો એકસઠ અને અઢારસો આપણે પેલા ચૌદસો એકસઠ બારસો ને છાસઠ એકમાંથી છ જાય તો માઇનસના પાંચ એટલે પાંચ અહીંયા વધે પાંચ પાંચ માંથી છ જાય તો માઇનસ એક એટલે અહીંયા આવી જાય નવ અને અહીંયા વધે ત્રણ અહીંયા આવશે એકસો ને પંચાણું હવે આમ બે ભાગ પડી જો પાંચ પાંચ વડે તો કોઈ ભગાશે નહીં કારણ કે ઝીરો કે પાંચ પાછળ નથી એટલે પાંચ આમમાંથી દૂર કરી દઈએ તો વધે પાંચ તરી પંદર અને પાંચ નોમાં પિસ્તાલીસ ઓગણ ચાલી વડે બરાબર હવે એ જોવાનું કે તમારે શું ઓગણચાલીસ આ બધાને ભાગી શકે છે કે નહીં ઓગણચાલીસ વડે આ ભગાય છે કે નહીં એ તમારે જોવાનું થાય તો એ તમે કેવી રીતે ખબર પાડી શકો જુઓ ઓગણચાલીસની અંદર તમારે એટલું ખબર હોવું જોઈએ કે તેર ઇન્ટુ ત્રણ છે તેર તારીખ ઓગણચાલીસ છે ઓગણચાલીસ વડે ત્યારે જ ભગાશે જ્યારે તેર વડે પણ ભગાય અને ત્રણ વડે પણ ભગાતું હોય બરાબર કોઈ પણ સંખ્યા ઓગણ ચાલીસ વડે ત્યારે જ ભગાય ત્યારે તેર અને ત્રણ વડે ભગાય જોઈએ આ ત્રણ વડે ભગાય ત્રણ વડે ભગાવવાની ચાવી શું સંખ્યાનો સરવાળો ત્રણ વડે ભગાવવો જોઈએ બાર અહીંયા પંદર થાય છે સંખ્યાનો સરવાળો અહીંયા બાર થાય છે અહીંયા અઢાર થાય છે તો આ ત્રણ સંખ્યાઓને ત્રણ વડે ભગાય ચાલો ત્રણ તો ભગાય છે તેર વડે ભગાય છે બધી સંખ્યા તો કે સૌથી પહેલા સંખ્યાને ટ્રાય કરીએ બારસો છાસઠ ભાગ્યા તેર તો વધે કેટલા પાંચ એટલે તેર વડે નો ભગાય એટલે તેર વડે ન ભગાતા હોય તો ઓગણચાલીસ વડે નો જ ભગાય કારણ કે ઓગણચાલીસ ની અંદર તેર આવેલા છે એટલે અહીંયા ગુસ્સા થઈ જાય આપણો તેર વિડીયો ફરીથી પાછળ જઈને જોઈ લો મેં જે સમજાયું છે તમને ખબર પડી જશે કારણ કે અત્યારે આપણે સ્પીડથી જોઈ રહ્યા છે એવી આશા રાખવું કે તમને બેસિક આવડે છે ચોવીસ છત્રીસ અને અડતાલીસનું લસા શોધવાનું છે તો કે ચોવીસ છત્રીસ અને અડતાલીસ તો સૌથી પહેલાં બે વડે ભાગ ચાલે બાર દુ ચૌદ અઢાર દુ છત્રીસ ચોવીસ દુ અડતાલીસ પછી બે વડે ભાગ બે છંદ બાર બે નવ અઢાર અને બાર દુ ચોવીસ હવે ત્રણ વડે ભાગ છે ત્રણ દુ છ ત્રણ ત્રે નવ ત્રણ ચોક બાર બે બે દુ ચાર પછી ત્રણ વડે ભાગ થાય તો ત્રણ આવી ગયા પછી બે વડે ભાગ ચાલે બરાબર ચુમ્માલીસ એકસો ને ચુમ્માલીસ આનો લસા થઈ જાય આગળ જોઈએ કે એકવીસ છત્રીસ અને છાસઠ નો લસા કેટલો એકવીસ છત્રીસ અને છાસઠ બરાબર આમ તો તમે આમ જોઈને જ સોલ્વ કરી શકો આ છાસઠ છે એટલે અગિયાર વડે જે સંખ્યા ભગાતી હોય ને એ જ એનો લસા હોય તો અગિયાર વડે જો આ સંખ્યા ભગાવા નથી છ અને ત્રણ નવ આ સંખ્યા અને આ સંખ્યા બંને ચાન્સીસ છે કે આ બંને સંખ્યા અગિયાર વડે ભગાય છે તો આ બંનેમાંથી કોઈ કહી કે પણ અહીંયા ઓપ્શન છે એક પણ નહીં એટલે આપણે એને સોલ્વ કરી લઈએ બાકી તમે જો ચાવી આવડતી હોય ને ઘડિયાની કે કઈ સંખ્યા કો નથી ભગાય હવે જો ત્રણ વડે પણ ભગાવવું જોઈએ કારણ કે અહીંયા ત્રણ આવેલા છે જો સાત તારીખ એકવીસ છે ને એટલે એનો લસા એ જ હશે જે ત્રણ વડે ભગાતો હોય તો ત્રણ વડે ભગાય એટલે સંખ્યાનો સરવાળો થવો જોઈએ બરાબર એ ત્રણ વડે ભગાવવો જોઈએ તો આઠ અને છ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર ને એક અઢાર આ ભગાશે સાત ને સાત ચૌદ પંદર સોળ સત્તર અઢાર આ પણ ભગાશે તો આપણે એને સોલ્વ કરી લઈએ સૌથી પહેલાં ત્રણ વડે ભાગ ચાલે તો સાત તારીખ એકવીસ બાર તારીખ છત્રીસ અને બાવીસ એક બાવીસ બાવીસ તારીખ છાસઠ થશે સાત વડે ભાગ ચાલે તો સાત એકમ સાત અહીંયા તો કોઈ ભગાશે નહીં અહીંયા બાવીસના બાવીસ હવે બે વડે ભાગ ચાલે એક છ અને અગિયાર છ હવે જો છ વડે ચલાવી દઈએ કારણ કે આમ તો ત્રણ વડે ચલાવીએ પરંતુ આગળ કોઈ કોમન નીકળશે નહીં જો અગિયાર પછી બે વડે ચાલીએ તો એક અને પછી અગિયાર વધ્યા હવે અગિયાર આવી ગયા વન 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 ગુણાકાર સાત તરીકે એકવીસ એકવીસ બેતાલીસ અને પછી કેટલા છે છ ને ગુણ્યા અગિયાર છ દુ બાર એક છ ચોક ચોવીસ ને એક પચીસ ગુણ્યા અગિયાર કરવાના છે આ બે સંખ્યાનો સરવાળો સાત અને છેલ્લી જે આંકડો આગળ જોઈએ દસ વીસ અને ત્રીસ નો લસા અને ગુસ્સા શોધો તો ગુસ્સા તો તમને પહેલાથી ખબર પડી જાય મિનિમમ હો દસ અને દસ વડે બધું ભગાય એટલે ગુસ્સા થઈ ગયો દસ લસા લસા એટલે મિનિમમ સંખ્યા શું પચાસ મોટી સંખ્યા પકડવાની શું એ મોટી સંખ્યા બીજી નાની સંખ્યા વડે ભગાય છે તો કે પચાસ વીસ વડે નહીં ભગાય અને દસ વડે ભગાશે આના બમણા કરો સો કરો સો બધી વડે બધી સંખ્યા વડે ભગાશે તો દસ વડે વીસ વડે ભગાશે તો એનો લસા થઈ જાય સો બરાબર તો સો અને દસ એનો જવાબ થાય સો અને દસ ત્રીસ ચાલીસ પ્રસા નો ગુસ્સા અને લસા તો ગુસ્સા માટે મિનિમમ દસ દસ બધા ભાગી શકે એટલે ગુસ્સા દસ લસા લસા માટે મોટી સંખ્યા પકડો શું પચાસને ત્રીસ ને ચાલીસ વડે ભગાય તો કે ના તો એના બમણા કરો સો હવે ભગાશે તો કેજી હજી નહીં ભગાય તો હજી એના બુમણા કરો એકસો પચાસ સોરી એની અંદર પચાસ એડ કરો હવે ભગાશે તો કે ના બસો કરો હવે ભગાશે તો કે હજી નહીં ભગાય એવી રીતે કરો બસો પચાસ કરો આમ તમે આગળ વધતા જવાનું પચાસ પચાસ એડ કરતા પરંતુ અહીંયા આપણી પાસે ઓપ્શન છે તો એટલે આગળ દૂર નહીં જઈએ આપણને ગુસ્સા તો આપણને મળી ગયો કેટલો છે દસ તો દસ ખાલી અહીંયા જ હતો ઓપ્શનમાં અને આગળ જોવાની જરૂર નથી કારણ કે અઢાર ત્રીસ અને બેતાલીસ સંખ્યાનો ગુસ્સા અને લસા નો તફાવત શોધો સૌથી પહેલા ગુસ્સા શોધીએ તો ગુસ્સા માટે સૌથી ઓછો ડિફરન્ટ છે અહીંયા જુઓ બારનો હવે બાર શું બધાને ભાગી શકે તો કે ના તો એમાંથી બે દૂર કરીએ શું વધે આપણી જોડે છ છ શું બધાને ભાગી શકે તો કે હા તો છ આપણો થઈ ગયો ગુસ્સા ગુસ્સા મળી ગયો લસા શોધવાનું છે તો લસા આપણે જે રીત છે એ રીતે શોધી લઈએ અઢાર ત્રીસ અને બેતાલીસ સૌથી પહેલાં બે વડે ભાગ બે નવ અઢાર પંદર દુ ત્રીસ અને એકવીસ દુ બેતાલીસ ત્રણ વડે ભાગ ત્રણ તરી નવ ત્રણ પંચા પંદર સાત તરી એકવીસ ત્રણ વડે ભાગ એક પાંચ સાત

આપણે અહીંયા શોર્ટ ટ્રીકમાં બધું સોલ્વ કર્યું છે આઈ હોપ કે તમને ખબર પડી જશે ખબર ના પડ્યું તો એકવાર વિડીયોને તમે ફરીથી જોઈ શકો છો અને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આ